માંગરોળના જોઈ લો આણંદજીભાઈ, એક દિવસે આવ્યા મહારાજ આણંદજીભાઈને ઘરે, એના ઘરવાર રોટલા ઘડે. આવતા કહ્યું, રાજભાઈ જય સ્વામિનારાયણ. તો જય સ્વામિનારાયણ. મહારાજ તમે પહોંચી આવ્યા ક્યાં? આણંદજીભાઈ ક્યાં? કે આણંદજીભાઈ તો સૂતા છે. હજી સૂતા છે 10 વાગ્યા તોય? મહારાજ રાત્રે તમારી કથા સાંભળે અને દિવસે સૂઈ જાય, ધંધો કાંઈ કરતા નથી, મને તો વિચાર થાય છે કે મારા કુટુંબનું પોષણ કેમ થશે, આ કમાતા નથી કંઈ, આને કંઈક સમજાવો. મહારાજ કે આજે આવશે ને કથામાં તે પાંસરા સીધા નેતર કરી દેશું. ત્યાં તો આવ્યા સાંજ પડીને, જેવા સાંજ પડીને આવ્યા આણંદજીભાઈ, હા રાત્રે કથા સાંભળો છો, દિવસે સૂઈ જાઓ છો અને કાંઈ તમે સંઘેડિયાનું કામ કરતા નથી, સુતારનું થશે કેમ? છોકરા શું જમશે? રાજભાઈને કેટલી ચિંતા છે, પુરુષ કમાતો ન હોય પતિ તો પત્નીને કેટલી ચિંતા હોય, એની ફરજ છે કમાવવું જોઈએ, અને સ્ત્રીની ફરજ છે કે બાળકોનો ઉછેર કરવો અને રસોઈ પાણી કરી દેવું, મા બાપની સેવા કરવી, એ સ્ત્રીનો ધર્મ છે. આ કમાતા નથી મહારાજ, શું કરશું શું? જેવા બેઠા એટલે મહારાજ કે આસની ઉપાડ, તારું આસની ઉપાડીને જા ઘરે. મહારાજ આસનીઓ લઈ જાઉં તો તમારી કથા નહીં સંભળાય, તો શું કરું? તો વચનથી બંધાવ, દિવસે કામ કરશું, રાત્રે કથા સાંભળવી હોય તો મહારાજ દિવસનું કામ કરીશ, પણ તમારા મુખવાર મિંદીમાંથી જે વચનામૃત અમૃત ઝરે છે એ કથા તો સાંભળીશ. તો ભલે દિવસનો ધંધો કરજો, કથા સાંભળવાની મનાઈ નથી, હવે દિવસ આખો કામ કરે, ધંધો કરે, સંઘેડિયાનું કામ કરે, સંઘેડિયા એટલે ઘાટ ઘડે, ઓલા લાકડામાં ઘાટ ઘડે છે. રાત્રિ પડી આવ્યા આણંદજીભાઈ, દરરોજ રાત્રિએ મહારાજ સભા કરે, અને પ્રેમી ભક્ત હોય, શ્રદ્ધાળુ હોય, ભાવપૂર્વકવાળા ભક્તો એ આવીને કથા સાંભળે, અને ઘણા આળસુ હોય, એ આળસુ તો જઈને સોઢ ઓઢીને સૂઈ જાય. મહારાજ તો દરરોજ કથા કરે છે, જેમ હમણાં આપણે વાયરસનો વાયરો વાયો તો દરરોજ કથા કરીએ છીએ, એમ એનો ક્યાં એને ગુણ છે કે આ કાયમ તો મળશે નહીં, નાણું મળે ટાણું ના મળે. અત્યારે બેન માતા વાયરસનો વાયરો વાયો છે, ડાણું મળશે, કમાવાના દિવસો આવશે, પણ ટાણું નહીં મળે, પેટ ભરીને સત્સંગ કરી લેજો. આપણા ભુજના સંતો જુઓ તો ખરા, કેટલી તમને ટ્રેનિંગ આપે છે, કેટલા તમારા ખડબચડા બધા પ્રશ્નો હોય એનો ઉકેલ આપે છે. આ સંતો થકી જ આપણે ભર્યા ભર્યા છીએ, સંતો તો વિશ્વનું ઢાંકણું છે. જેમ શેરડીને પાણી જાય તો સાથોસાથ એરડા હોય એને મળી જાય એમ છે. પ્રસ્તુત કથા તો એ છે, જેવા બેઠા એટલે આખો દિવસ કામ કરવું ને રાત્રે કથા સાંભળવી, ઝોલા તો આવે, ઊંઘ આવે, કારણ કે આ શરીરને 6 કલાક ઊંઘ જોઈએ જોઈએ ને જોઈએ, એને પ્રકૃતિ છે. જેવા ઝોલા આવવા માંડ્યા એવા શ્રીજી મહારાજ કે, આણંદજીભાઈ જાઓ ઘરે. મહારાજ ઘરે તો નહીં જાઓ, તો આ તમારા ઉપર ખીલી છે ઓયરી, તમારી ચોટી ખીલીમાં બાંધો, એટલે જેવું જોનું આવશે એટલે આમ નમશો, એટલે ખેંચ આવશે તો જાગી જશો. ભલે મહારાજ તમે કહેશો એમ કરીશ, પણ કથા સાંભળ્યા વગર નહીં રહું મહારાજ. કેટલી હિંમત છે, કેટલી કથા વાર્તા સાંભળવામાં એટલી હિંમત. એટલે મહારાજા હિંમત ભરી વાત કરી છે 17મા વચનામૃતમાં, અતિ અદ્ભુત વચનામૃત શાસ્ત્ર છે, સાગર છે સાગર.
તમામ શાસ્ત્રોનો જો સાર જોઈએ આ વચનામૃત છે. સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું જ નથી, અન્ય ઉપાસક હશે ને એને માટે પણ ઉપયોગી છે, અતિ ઉપયોગી છે. હવે શું કરવું? ચોટલીવી બાંધી ખીટીએ તોય ઝોલા આવે, ગણાઈને પૂજા કરતા એ ઝોલા આવે, એને હેત નથી, ભાવ નથી, શ્રદ્ધા નથી, એટલે આવે છે. નહીં તો પૂજા કરતા ઝોલો ના આવે, હામાં ભગવાન બેઠા હોય તો કેમ આવે? સમજી લેવું, આ રજોગુણી છે, તમોગુણી છે, એટલે ભરચક છે ઊંઘમાં, તોય ઝોલા આવે. ખીટીએ ચોળી લગાવી ચોટી તોય ઝોલા આવે છે. મહારાજ કે આજે પોષ મહિનો છે, ઠંડા પાણીના ઘડા ભર્યા છે, આ આણંદજી ઉપર મૂકો નાખો, ગમે એટલી પરીક્ષા કઠણ કસોટી લે છતાં હિંમતપૂર્વક રહે છે ભક્ત. ઘણાય કસોટી ઉપર ચડાવે ને તમને, તો હિંમતમાં જ રહેજો. શું કરનારું છે બે હાથવાળો? હજાર હાથવાળાની છાયા છે, કોઈ ડગાવી નહીં શકે. જ્યારે હજાર હાથવાળાની છાયા ઊંચી થઈ જશે ત્યારે બે હાથવાળા અનેક જણા ખમા ખમા કરશે તો બચશે નહીં. આણંદજીભાઈ એના ઉપર પાણીના ઘડા રેડ્યા, આખા ભીના થઈ ગયા, વીના વસ્ત્રે પોષ મહિનામાં ઊભા છે અને ભગવાનની કથા સાંભળે છે. આટલા હિંમતશાળી, એટલે આ વિચાર વચનામૃતમાં કહે છે, હિંમત વિનાનો જે મનુષ્ય નપુસક છે તે દિવસ ઉપવાસ કરવો,